दानेरा તાલુકાના મગરાવા કુવારલા ગામમાં વાઘ આવ્યો હોવાના સમાચારને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભય છવાયો છે। જો કે આજે દાનેરા બીકે ન્યૂઝની ટીમ દ્વારા બંને ગામોની મુલાકાત લેતા ગ્રામજનોએ આ ખોટા સમાચારને વાયરલ કરનાર ઇસમો સામે પોલીસ ફરિયાદ થાય તે માટેની રજૂઆત કરી રહ્યા છે। હાલનો યુગ મોબાઈલ પર આધારિત બની ગયો છે। સવાર પડે અને મોબાઈલ અને રાત પડે તો પણ મોબાઈલ, આમ આખો દિવસ મોબાઈલ પાસે ના હોય તો હાલના લોકોને ગમતું પણ નથી। દુનિયાભરની ખબર કે સમાચાર થોડાક સમયમાં તમે જ્યાં હો ત્યાં જોઈ શકો છો, એટલે કહી શકાય છે કે દુનિયા પર તમારી નજર તમારા પાસે રહેલા મોબાઈલના માધ્યમથી રાખી શકાય છે। પરંતુ આજે એવા લોકો પણ મોબાઈલ રાખતા થઈ ગયા છે કે જેઓ પોતાના પાસે આવી રહેલી પોસ્ટ, ફોટો કે વિડીયોની સાચી હકીકત જાણ્યા વગર અન્ય લોકોને શેર કરતા પણ સંકોચ નથી અનુભવી રહ્યા, અને તેના લીધે ઘણીવાર ખોટા સમાચાર મોટી અફવાનું સ્વરૂપ ધારણ કરી નાખે છે। ત્યારે દાનેરા તાલુકાના મોટાભાગના વોટ્સએપ ગ્રુપમાં અત્યારે કુવારલા ગામ ચર્ચામાં આવ્યું છે। કુવારલા મગરાવા ગામ નજીક વાઘ આવ્યો હોવાના ફોટા સાથે લખાણ પોસ્ટ કરતા દાનેરા તાલુકામાં આ ખબર ચર્ચાનો વિષય બની ગઈ છે। જો કે આ ફોટા તેમજ લખાણ ખોટું હોવાનું સાબિત થઈ રહ્યું છે। મગરાવા ગામના લોકો પણ આવા ઇસમો સામે પોલીસ ફરિયાદ થાય તેવી રજૂઆત કરી રહ્યા છે। રાજસ્થાનની સરહદ પર આવેલા ગામોમાં વાઘના આ ખોટા સમાચારને લઈ ખેતમજૂરી કરતા લોકો ડરી રહ્યા છે। સવાર સાંજ દૂધ મંડળી પર આવતા ગ્રાહકો બાળકોમાં પણ વાઘનો ડર જોવા મળી રહ્યો છે। જો કે મગરાવા ગામની દૂધ મંડળીના મંત્રી રત્નાભાઈએ દૂધ મંડળી પર આવતા ગ્રાહકોને આવા ખોટા સમાચારથી સાવચેતી રહેવા માટે સૂચન કરી લોકોમાં વ્યાપેલા ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। અમારે સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપમાં આવ્યું ગ્રુપમાં કે ગામમાં કંઈક જગ્યાએ વાઘ આવ્યો છે, એવું દૂધ ભરાવતા ગ્રાહકો બધા જ વાત કરતા હતા, પણ વાત ખરેખર ખોટી હતી। પણ અમે કીધું કે એવી કોઈ અફવા ફેલાવી છે, એવું કોઈ છે જ નહીં, હતું જ નહીં પાછું વાસ્તવમાં, એ બધું ખોટી ખોટું વોટ્સએપ દ્વારા ચાલ્યું, પણ એ ખોટી વાત છે। અચ્છા, ભય કરો ખેડૂતોમાં? ખેડૂતોમાં ભય સવાણો, પૂરો ભય સવાણો, એવું થયું કે કંઈ હે જ વાઘ આવ્યો છે, બકરી ખવાઈ ગઈ, એવું થયું, પણ એ ખોટી વાત નહીં। વોટ્સએપના ઉપયોગ કરતા મોબાઈલ ધારકો આ પ્રકારની ખોટા સમાચારના ફેલાવે તે માટે બીકેનું ચેનલ પણ અપીલ કરી રહ્યું છે। તમે તમારી મજા માટે જે પોસ્ટને ખરાઈ કર્યા વગર શેર કરી રહ્યા છો તે પોસ્ટ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે।